નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 5ના ગણિત વિષયના ગાલા સ્વાધ્યાયપોથીના પ્રકરણ નંબર 10મો અને 6મો ભાગનો ભાગ 1નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું. આપણી આ ચેનલમાં ધોરણ 5ના ગાલા સ્વાધ્યાયપોથીના બધા જ પાઠના સોલ્યુશન લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ચાલો શરૂ કરીએ ધોરણ 5ના ગણિત વિષયના ગાલા સ્વાધ્યાયપોથીના પ્રકરણ નંબર 10મો અને 6મો ભાગનો ભાગ 1નું સોલ્યુશન. મિત્રો, ધોરણ 9ના ગણિત વિષયના ગાલા સ્વાધ્યાયપોથીના પ્રકરણ નંબર 10નો ભાગ 1નો વિડીયો તમારા મિત્રોને જરૂર શેર કરજો. પ્રશ્ન નંબર 1, નીચે આપેલી વસ્તુઓનું ઉદાહરણ મુજબ માપન કરો. હવે વસ્તુ બધી આપી છે, ગાજર આપી છે, પેન્સિલ આપી છે, ખીલી આપી છે, તો એવી વસ્તુઓને આપણે માપન કરવાનું છે. આગળ ઉદાહરણ, પેન્સિલની લંબાઈ આપણે સ્કેલની મદદથી માપી છે 2.8 સેન્ટીમીટર, એટલે લખાશે કે તો બરાબર 2 સેન્ટીમીટર અને 8 મીમી. નંબર 1, ખીલીની લંબાઈ બરાબર 4.2 સેન્ટીમીટર, એટલે લખાશે કે એમ 4 સેન્ટીમીટર અને 2 મીમી. નંબર 2, ભીંડાની લંબાઈ બરાબર 7.8 સેન્ટીમીટર, બરાબર લખાશે 7 સેન્ટીમીટર અને 8 મીમી. નંબર 3, મીણબત્તીની લંબાઈ એટલે 9.6 સેન્ટીમીટર, લખાશે 9 સેન્ટીમીટર 9 મીમી. નંબર 4, નળીની લંબાઈ બરાબર 11.8 સેન્ટીમીટર, બરાબર લખાશે 11 સેન્ટીમીટર અને 8 મીમી. નંબર 5, ગાજરની લંબાઈ 14.8 સેન્ટીમીટર, બરાબર 14 સેન્ટીમીટર અને 8 મીમી લખાશે. આગળ પ્રશ્ન નંબર 2 જોઈએ. એક એમાં પહેલો જોઈએ મીમીમાં રૂપાંતર કરો. 1 સેન્ટીમીટર બરાબર કેટલા આપ્યા છે આપણને? 10 મીમી. તો આપણે પહેલો દાખલો જોવાનો છે, 0.5 સેન્ટીમીટરને આપણે મીમીમાં રૂપાંતર કરવાનું છે. તો આપણે શું કરીશું, કોઈ પણ સંખ્યા હોય તેને મીમીમાં રૂપાંતર 10 વડે ગુણીશું. તો બરાબર 0.5 × 10 કરવાનું એટલે બરાબર આવશે 5 મીમી. નંબર 2, 0.9 સેન્ટીમીટર બરાબર 0.9 × 10 કરવાનું, બરાબર 9 મીમી જવાબ આવશે. નંબર 3, 8 સેન્ટીમીટર બરાબર 8 × 10 બરાબર 8 મીમી થશે. નંબર 4, 10 સેન્ટીમીટર બરાબર 10 × 10 બરાબર 100 મીમી થશે. આગળ નંબર 2, સેન્ટીમીટરમાં રૂપાંતર કરો. એમાં નંબર 1 જોઈએ 2 મીમી બરાબર 2 ના છેદમાં 10 એટલે બરાબર થશે 0.2 સેન્ટીમીટર. નંબર 2, 60 મીમી. હવે એને કહેવાનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરવાનું, બરાબર 7 ના છેદમાં 10 એટલે 0.7 સેન્ટીમીટર. નંબર 3, 20 મીમી બરાબર 20 ના છેદમાં 10 એટલે 2 સેન્ટીમીટર. નંબર 4, 40 મીમી બરાબર 40 ના છેદમાં 10 એટલે 4 સેન્ટીમીટર. નંબર 3, સેન્ટીમીટર મીમીમાં રૂપાંતર કરો. નંબર 1 જોઈએ, આ સેન્ટીમીટર જ આપ્યું છે ખાલી, તો આપણે સેન્ટીમીટર મીમીમાં રૂપાંતર કરવાનું છે. તો 3.5નું શું થશે? બરાબર 3 સેન્ટીમીટર ને 5 મીમી. નંબર 2, 4.6 સેન્ટીમીટર બરાબર 4 સેન્ટીમીટર ને 6 મીમી. નંબર 3, 28.2 સેન્ટીમીટર તો બરાબર 28 સેન્ટીમીટર ને 2 મીમી થશે. નંબર 4, 37.9 સેન્ટીમીટર એટલે બરાબર 37 સેન્ટીમીટર ને 9 મીમી થશે. આગળ નંબર 4, સેન્ટીમીટરમાં રૂપાંતર કરો. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. નંબર 1, 3 મીટર બરાબર 3 × 100 એટલે બરાબર થશે 300 સેન્ટીમીટર. નંબર 2, 9 મીટર બરાબર 9 × 100 એટલે બરાબર થશે 900 સેન્ટીમીટર. નંબર 3, 14 મીટર બરાબર થશે 14 × 100 એટલે 1400 સેન્ટીમીટર. નંબર 4, 26 મીટર બરાબર 26 × 100 એટલે 2600 સેન્ટીમીટર. આગળ નંબર 5, મીટરમાં રૂપાંતર કરો. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર છે. અહીંયા આપણે મીટરમાં રૂપાંતર કરવાનું છે. તો અમારે પહેલું જોઈએ 600 સેન્ટીમીટર એટલે 600 ના છેદમાં 100 એટલે 6 મીટર થશે. નંબર 2, 900 સેન્ટીમીટર, 900 ના છેદમાં 100 એટલે 9 મીટર થશે. 3 નંબર, 1000 સેન્ટીમીટર એટલે બરાબર 1000 ના છેદમાં 100 એટલે 10 મીટર આવશે. નંબર 4, 1800 સેન્ટીમીટર એટલે 1800 ના છેદમાં 100 એટલે 18 મીટર આવશે. આગળ નંબર પ્રશ્ન નંબર 6, મીટર સેન્ટીમીટરમાં રૂપાંતર કરો. એમાં પહેલું જોઈએ 145 સેન્ટીમીટર. હવે એનું શું કરવાનું છે? મીટર સેન્ટીમીટરમાં રૂપાંતર કરવાનું છે. બરાબર 100 વત્તા 45 એટલે બરાબર 1 મીટર બરાબર 1 મીટર 45 સેન્ટીમીટર. નંબર 2, 300 સેન્ટીમીટર બરાબર 300 વત્તા 7 બરાબર 3 મીટર ને 6 સેન્ટીમીટર. હવે 3 નંબર છે, 864 સેન્ટીમીટર બરાબર 800 વત્તા 64 બરાબર 8 મીટર ને 64 સેન્ટીમીટર. નંબર 4, 2350 સેન્ટીમીટર બરાબર 2300 વત્તા 50 એટલે કેટલા થશે? બરાબર 23 મીટર ને 50 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 3, એક શાળાના રમત દિવસના લાંબી કૂદમાં 5 બાળકોનું પરિણામ નીચે મુજબ છે. તેના આધારે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપો. તો જિજ્ઞેશના કેટલા આવ્યા છે? 4.48 મીટર, મિતેશના 4.45 મીટર, હેમિલના 4.10 મીટર, હંસરાજના 4.05 મીટર, દિવ્યરાજનું 4.50 મીટર. પ્રથમ નંબર કોનો આવશે? દિવ્યરાજનો આવશે સૌથી વધુ. તૃતીય નંબર જિજ્ઞેશનો આવશે 4.48, ને તૃતીય નંબર મિતેશનો આવશે 4.45 મીટર. આગળ પ્રશ્ન નંબર 4, એક પૈસામાં પ્રશ્ન તેમાં આપણે પ્રશ્ન 4માં આપણે પહેલું જોઈએ પૈસામાં રૂપાંતર કરવાનું છે. એટલે 1 રૂપિયા બરાબર કેટલા પૈસા છે? 6 પૈસા.
તો અહીંયા નંબર એક 6 રૂપિયા બરાબર કેટલા આવે? તો બરાબર 6 × 100 એટલે કેટલા આવશે? બરાબર 600 પૈસા. નંબર બે 17 રૂપિયા બરાબર 17 × 100 એટલે 1700 પૈસા આવશે. નંબર 3 25 રૂપિયા બરાબર 25 × 100 એટલે 2500 પૈસા આવશે. નંબર 4 63 રૂપિયા બરાબર 63 × 100 એટલે 6300 પૈસા આવશે. આગળ હવે પ્રશ્ન નંબર 2 રૂપિયામાં રૂપાંતર કરો. 1 રૂપિયા બરાબર 100 પૈસા આપ્યા છે આપણે, ને અહીંયા આપ્યા છે 1 પહેલો દાખલો 900 પૈસા, એને આપણે રૂપિયામાં રૂપાંતર કરવાનું છે. 900 પૈસા આપ્યા છે તો બરાબર 900 ના છેદમાં 100, 2 મિનિટ દવડી જશે 9 રૂપિયા જવાબ આવશે. નંબર 2 600 પૈસા બરાબર 600 ના છેદમાં 100, 2 મિનિટ દવડી જશે ને 6 રૂપિયા જવાબ આવશે. નંબર 3 2700 પૈસા, 2700 ના છેદમાં 100, 2 મિનિટ દવડી જશે ને 2700 રૂપિયા જવાબ આવશે. નંબર 4 5800 પૈસા, 5800 ના છેદમાં 100 એટલે 2 મિનિટ દવડી જશે ને 58 રૂપિયા જવાબ આવશે. આગળ 3 પૈસામાં રૂપાંતર કરો. 1 રૂપિયો બરાબર 100 પૈસા. હવે પહેલો દાખલો જોઈએ. 2 રૂપિયા 50 પૈસા એટલે કેટલા થશે? 200 પૈસા વત્તા 50 પૈસા એટલે કેટલા થાય? 250 પૈસા. નંબર 2 8 રૂપિયા ને 20 પૈસા બરાબર 800 પૈસા વત્તા 20 પૈસા એટલે 820 પૈસા થશે. નંબર 3 11 રૂપિયા ને 70 પૈસા એટલે 1100 પૈસા વત્તા 70 પૈસા એટલે 1170 પૈસા. નંબર 4 44 રૂપિયા ને 80 પૈસા બરાબર 4400 પૈસા વત્તા 80 પૈસા એટલે 4480 પૈસા. નંબર 4 રૂપિયા પૈસામાં રૂપાંતર કરો. એમાં પહેલો જોઈએ 840 પૈસા બરાબર 800 વત્તા 40 એટલે 8 રૂપિયા ને 40 પૈસા. નંબર 2 1990 પૈસા બરાબર 1900 વત્તા 90 બરાબર 19 રૂપિયા ને 90 પૈસા. નંબર 3 2170 પૈસા બરાબર 2100 વત્તા 70 બરાબર 2100 રૂપિયા ને 70 પૈસા. નંબર 4 3880 પૈસા બરાબર 3800 વત્તા 40 બરાબર 38 રૂપિયા ને 80 પૈસા. પ્રશ્ન નંબર 5 જોડકા જોડો. એ 1/2 × 100 એટલે કેટલા આવે? અહીંયા 10 પૈસા. 1/10 × 100 એટલે કેટલા આવશે? 1/10 × 10 પૈસા. હવે 4/5 × 100 એટલે કેટલા આવશે? 80 પૈસા. 7/100 × 7 પૈસા. 3/4 × 100 પૈસા એટલે કેટલા આવે? 75 પૈસા. 2/5 × 100 એટલે કેટલા આવશે? 40 પૈસા. અને 98/100 × 100 પૈસા એટલે કેટલા? 98 પૈસા. 1/4 × 100 એટલે 1/4 × 100 એટલે 25 પૈસા. અને 1/5 × 100 એટલે 20 પૈસા આવશે. 3/5 × 100 એટલે કેટલા આવશે? 7 પૈસા. હવે તે જ રીતે 7 પૈસા બરાબર કેટલા થશે? અહીંયા 0.07 રૂપિયા. હવે 20 પૈસા એટલે કેટલા થશે? 0.020 રૂપિયા. હવે 40 પૈસા એટલે 0.040 રૂપિયા. 60 પૈસા એટલે 0.7 રૂપિયા. 98 પૈસા એટલે 0.98 રૂપિયા. 25 પૈસા એટલે 0.25 રૂપિયા. 80 પૈસા એટલે 0.80 રૂપિયા. 50 પૈસા એટલે 0.50 રૂપિયા. 10 પૈસા એટલે 0.10 રૂપિયા. 75 પૈસા એટલે 0.75 રૂપિયા. પ્રશ્ન નંબર 6 નીચેના દાખલા ગણો. તેમાં આપણે પહેલો દાખલો જોઈએ. એક દીવાસળીની પેટીની કિંમત રૂપિયા 0.50 હોય તો રૂપિયા 5.50માં કેટલી દીવાસળીની પેટીઓ ખરીદી શકાય? તો આપણે પદ માણવાનું છે. અહીંયા એક દીવાસળીની પેટીની કિંમત રૂપિયા અહીંયા આપી છે 0.50 પૈસા આપ્યા છે. 5.50 રૂપિયામાં કેટલી દીવાસળીની પેટીઓ ખરીદી શકાય? તો આપણે જોઈએ કે 0.50 રૂપિયામાં એક પેટી ખરીદી શકાય. તો 5.50 રૂપિયામાં કેટલી પેટી ખરીદી શકાય? તો પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર 5.50 ના છેદમાં 0.50. હવે 550 × 6 × 100 ના છેદમાં 50, હવે 100 ઉડી જાય ને 550 ના હોય પડશે 11 × 50. 50 ઉડી જશે એટલે જવાબ આવશે 11 પેટીઓ. દાખલો નંબર 2 એક સાબુની કિંમત રૂપિયા 16.50 હોય તો 10 સાબુની કિંમત કેટલી થઈ? તો એક સાબુની કિંમત 16.50 રૂપિયા લખવાની બરાબર 10 સાબુ બરાબર પ્રશ્નાર્થ ચિહ્નો બરાબર 10 ના છેદમાં 1 × 16.50 એટલે જવાબ આવશે 165 રૂપિયા 10 સાબુની કિંમત આવે. આગળ દાખલો નંબર 3 એક ઈંડાની કિંમત રૂપિયા 5.50 હોય તો 6 ઈંડાની કિંમત કેટલી થાય? તો એક ઈંડાની કિંમત 5.50 છે તો 6 ઈંડાની કિંમત બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર 6 × 5.50 એટલે 33 રૂપિયા. પ્રશ્ન 4 એક નોટબુકની કિંમત રૂપિયા 15.50 હોય તો રૂપિયા 124માં કેટલી નોટબુક ખરીદી શકાય? તો 15.50 રૂપિયા બરાબર 1 નોટબુક. તો 124માં કેટલી? તો છેદમાં 124 ના છેદમાં 15.50 બરાબર 124 ના છેદમાં 15.50 × 100 અવયવ પડશે એટલે જવાબ આવશે 8 નોટબુક. દાખલો નંબર 5 મિહિર રૂપિયા 70 નું બેટ ખરીદવા ઈચ્છે છે. તેની પાસે 50 રૂપિયાની 1 નોટ અને 5 રૂપિયાનો 1 સિક્કો અને 2 રૂપિયાના 3
ને 1 રૂપિયાના 4 સિક્કા તથા 50 પૈસાના 4 સિક્કા છે, તેને બીજા કેટલા રૂપિયાની જરૂર પડે? તો 50 રૂપિયા. તેની પાસે 50 રૂપિયાની 1 નોટ, એટલે 50 રૂપિયા વત્તા, શું કીધું, 5 રૂપિયાનો 1 સિક્કો, એટલે 5 રૂપિયા વત્તા 2 રૂપિયાના 3 સિક્કા, એટલે 6 રૂપિયા. હવે 1 રૂપિયાના 4 સિક્કા વત્તા 4 રૂપિયા વત્તા 50ના 4 સિક્કા, એટલે 2 રૂપિયા. ટોટલ થશે 67 રૂપિયા મિહિર પાસે છે. તો 70 રૂપિયા બે છે, ઓછા 67 કેટલા જવાબ આવશે? 3 રૂપિયા. મિહિરને 3 રૂપિયાની જરૂર પડશે. આગળ પ્રશ્ન 7. શબ્દમાં લખો, નંબર 1 0.4 એટલે 4 દશાંશ, નંબર 2 0.8 એટલે 8 દશાંશ, નંબર 3 1.6 એટલે 1.6 દશાંશ, નંબર 4 14.9 એટલે 14.9 દશાંશ, નંબર 5 0.25 એટલે 25 સતાંશ, નંબર 6 6.75 એટલે 6.75 સતાંશ, નંબર 7 0.09 એટલે 9 સતાંશ, નંબર 8 3.07 એટલે 3.7 સતાંશ. ફરી મળીશું ધોરણ 5ના ગણિત વિષયના ગાલાસ્વાધ્યાય પોથીના પ્રકરણ નંબર 10ના ભાગ 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આપણે આ ચેનલ લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં. ગણિતના બધા જ પાઠના વિડીયો વોટ્સઅપમાં પ્રાપ્ત કરવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાઈ જજો.